आज आपणे शीखीशुं अपूर्णांकना नीचे लखेला प्रकारों, शुद्ध अपूर्णांक, अशुद्ध अपूर्णांक, मिश्र अपूर्णांक। चालो आ वीडियो नी शुरुआत करिए एक रसप्रद प्रश्न थी। जो तमने एक चॉकलेट आपवामां आवे अने तेने त्रण व्यक्तिओमां सरखी रीते वहेंचवानी कहेवामां आवे तो दरेक व्यक्ति ने केटली चॉकलेट मळशे? विचारो विचारो। चालो हूँ तमने जणावुं छुं, आ माटे आपणे चॉकलेटना त्रण सरखा भाग करवा पड़शे जेथी दरेक व्यक्तिने एक भाग मळी शके। તે પ્રમાણે દરેક વ્યક્તિને ત્રણમાંથી એક ભાગ એટલે કે એક તૃતીયાંશ ભાગ મળશે। આ પ્રકારની સંખ્યા જે પૂર્ણનો અમુક ભાગ દર્શાવે છે તેને અપૂર્ણાંક કહેવામાં આવે છે। અપૂર્ણાંક અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં દર્શાવાય છે। પૂર્ણના બધા સરખા ભાગોની સંખ્યા છેદ અને લીધેલ ભાગોની સંખ્યા અંશ કહેવાય છે। જેવી રીતે કે તમે જોઈ શકો છો કે આ અપૂર્ણાંકમાં અંશ એક છે જે છેદ ત્રણથી નાનો છે। એવો અપૂર્ણાંક જેનો અંશ છેદથી નાનો હોય તેને કહેવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંક। એક તૃતીયાંશના જેવા જ બીજા શુદ્ધ અપૂર્ણાંક છે જેવા કે ત્રણ પંચમાંશ, છ સપ્તમાંશ વગેરે। ચાલો તેને સંખ્યા રેખા પર દર્શાવીએ। શું તમે જણાવી શકો છો આપણે અપૂર્ણાંકને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ છીએ? વિચારો વિચારો। તમે સાચું વિચાર્યું, એક તૃતીયાંશને સંખ્યા રેખા પર દર્શાવવા માટે એકમ અંતરે ત્રણ સરખા ભાગ બનાવીશું જેમાંથી પહેલો ભાગ હશે એક તૃતીયાંશ। તેવી જ રીતે ત્રણ પંચમાંશ માટે એકમ અંતરના પાંચ સરખા ભાગ કરીશું અને તેમાંથી ત્રણ ભાગ લઈને અપૂર્ણાંક ત્રણ પંચમાંશ દર્શાવીશું। તેવી જ રીતે છ સપ્તમાંશને પણ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ। આ બધાનું સંખ્યા રેખા પર નિરૂપણને જોતા તમે ચોક્કસ સમજી ગયા હશો કે આ બધા અપૂર્ણાંક એકની ડાબી બાજુ હોવાથી એકથી નાના છે અને શૂન્યથી જમણી બાજુ હોવાથી શૂન્યથી મોટા છે। આપણે કહી શકીએ છીએ કે જ્યારે નીચેની સંખ્યા એટલે કે છેદ ઉપરની સંખ્યા એટલે કે અંશથી મોટી હોય તો અપૂર્ણાંકનું મૂલ્ય શૂન્યથી મોટું પરંતુ એકથી નાનું હોય છે। એવો અપૂર્ણાંક જેનું મૂલ્ય શૂન્યથી એક સુધી હોય છે તે એક શુદ્ધ અપૂર્ણાંક હોય છે। હવે માની લો કે તમને પાંચ ચોકલેટ આપી છે અને તેને ત્રણ વ્યક્તિઓમાં સરખા ભાગે વહેંચવાની કહી, તો દરેક વ્યક્તિને કેટલી ચોકલેટ મળશે? તેના માટે પ્રત્યેક ચોકલેટના ત્રણ સરખા ભાગ કરવા પડશે અને દરેક વ્યક્તિને ચોકલેટનો એક તૃતીયાંશ ભાગ આપવો પડશે। આ રીતે દરેક વ્યક્તિ પાસે એક તૃતીયાંશ ચોકલેટના પાંચ ભાગ આવશે। એથી આપણે કહી શકીએ છીએ કે દરેક વ્યક્તિને પાંચ તૃતીયાંશ ચોકલેટ મળશે। આ અપૂર્ણાંકમાં પાંચ અંશ અને ત્રણ છેદ છે। શું આ એક શુદ્ધ અપૂર્ણાંક છે? વિચારો વિચારો। તમે સાચું ઓળખ્યું, અહીં અંશ છેદથી મોટો છે તેથી આ એક શુદ્ધ અપૂર્ણાંક ન હોઈ શકે। એવો અપૂર્ણાંક જેનો અંશ છેદથી મોટો હોય તેને કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક। જો તમે એક અપૂર્ણાંકને એક બોક્સ અને તેમાં મૂકેલી વસ્તુઓના રૂપમાં સમજો છો તો છેદ તમને જણાવે છે કે એક બોક્સમાં કેટલી વસ્તુઓ મૂકી શકાય છે, જ્યારે કે અંશ તમને જણાવે છે કે હકીકતમાં એક બોક્સમાં કેટલી વસ્તુઓ છે। અશુદ્ધ અપૂર્ણાંકનો અર્થ છે કે બોક્સની ક્ષમતા કરતાં વધારે વસ્તુઓ છે, એટલે કે આ વસ્તુઓને મૂકવા માટે એકથી વધારે બોક્સની જરૂર છે। કેટલાક બીજા અશુદ્ધ અપૂર્ણાંક છે, સાત દ્વિતીયાંશ, અગિયાર તૃતીયાંશ, સોળ સપ્તમાંશ વગેરે। ચાલો તેને સંખ્યા રેખા પર દર્શાવીએ। સાત દ્વિતીયાંશને સંખ્યા રેખા પર દર્શાવવા માટે પહેલા આપણે એકમ અંતરને બે સરખા ભાગોમાં વહેંચીશું અને સાત ભાગ લઈશું। તેવી જ રીતે અગિયાર તૃતીયાંશને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે એકમ અંતરના ત્રણ સરખા ભાગ બનાવીશું અને તેમાંથી અગિયાર ભાગ લઈશું। તેવી જ રીતે સોળ સપ્તમાંશ માટે સંખ્યા રેખા પર એકમ અંતરના સાત સરખા ભાગ કરીશું અને તેમાંથી સોળ ભાગ લઈશું। જેમ કે તમે જોઈ શકો છો આમાંથી દરેક અપૂર્ણાંક એકની જમણી બાજુ છે એટલે કે તે એકથી મોટો છે। તેવી જ રીતે આપણે કહી શકીએ કે જ્યારે વિભાજન રેખાની ઉપરની સંખ્યા એટલે કે અંશ વિભાજન રેખાની નીચેની સંખ્યા એટલે કે છેદ કરતાં મોટી હશે તો આવા અપૂર્ણાંકનું મૂલ્ય એકથી મોટું હોય છે। આવા દરેક અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે। પાંચ ચોકલેટને ત્રણ વ્યક્તિઓમાં સરખે ભાગે વહેંચવાની એક બીજી રીત પણ છે। પહેલા આપણે દરેક વ્યક્તિને એક ચોકલેટ આપીશું
અને બાકી રહેલી બે ચોકલેટમાંથી દરેકના ત્રણ ભાગ કરીને આમાંથી દરેક વ્યક્તિને બે ભાગ આપીશું। આવી રીતે પ્રત્યેક વ્યક્તિ પાસે એક આખી ચોકલેટ છે અને ત્રણમાંથી બે ભાગ છે, તેને આપણે 1.2/3 આ રીતે દર્શાવીએ છીએ। જેમ કે તમે જોઈ શકો છો કે આ અપૂર્ણાંકમાં એક પૂર્ણ સંખ્યા છે અને એક શુદ્ધ અપૂર્ણાંક છે। એવો અપૂર્ણાંક જેમાં એક પૂર્ણ સંખ્યા અને એક શુદ્ધ અપૂર્ણાંક હોય તેને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક। એક પૂર્ણાંક 2/3 સિવાય મિશ્ર અપૂર્ણાંકના બીજા ઉદાહરણો છે 1.1/2, 2.1/4, 3.3/5 વગેરે। તો આજે આપણે શીખ્યા અપૂર્ણાંકના નીચે લખેલા પ્રકારો। આગળના વિડીયોમાં આનાથી જોડાયેલ કેટલાક ઉદાહરણ જોઈશું।